Ay, Dios mío. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આજે શ્રી શંકર મોચન હનુમાન મંદિર વિંઝોલ અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એના વિશે માહિતી આપશું. આજે અહીંયા અમારા પૂજ્ય દિનાથ ભરાટ શાસ્ત્રી રખિયાલવાળા પૂજાવાળા લીલાદીબા એ અહીંયા અમારા મંદિરે હનુમાનજીના મંદિર પધાર્યા હતા. એમને અહીંયા અમને મંદિર મંદિરની શાસ્ત્રી હતા એટલે સ્થાપના કરી મંદિરમાં જગ્યા પર એમને અર્પણ કરી આપીને હનુમાનજી મહારાજ એકલા થયા હતા. ત્યાં શ્રી મહારાજા પંચમુખીમાં ત્યાર પછી અમે શ્રી ગણપતિ બાપા રામલખન જાનકી રામલખન જાનકી મહાકાળીમાં મંદિર ગાયત્રીમાં મૂર્તિ અહીં પ્રસાદ થયા. ખુડિયામાં રાજા કૃષ્ણ કાળધરાવ બધી ધરાવ દરિયાપા સુત્રામાં આ તમામ મૂર્તિઓની પંદર મંદિર તરીકે સ્થાપના કરી. એની અંદર 94 સ્થાપના કરેલી હનુમાનજી મહારાજની સ્થાપના નિયમમાં કરેલી એ ચૈત્રથી પૂનમમાં કરેલી. એમ તો અમારે વાર્ષિક હવન પૂર્ણ જાય છે ત્યારે મહિનાને પૂર્ણ અને આશોવાદ નવમના દિવસે આ વાર્ષિક હવન થાય છે. અહીંયા એમાં જે વર્ષે મૂર્તિ સ્થાપના કરી એનો દિવસ ગણાય છે, સ્થાપના દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મોટો મહોત્સવનો. અહીંયા 16 મૂર્તિ ભગવાનની આવેલી છે. 15 મૂર્તિની જે સ્થાપના થયેલી આ દિવસે થયેલી એટલે હનુમાનજી મહારાજની ચૈત્ર સુધી પૂનમનો દિવસ થયેલી. બાકીની 15 મૂર્તિ સ્થાપના આ આશીર્વાદ મામે થયેલી. એ નિમિત્તે આજે વાર્ષિક હવન, આમ તો હવન થાય ધજા ચડે અને ભગવાન થાર થાય, પણ હનુમાનજી મહારાજની કૃપાથી માતાજીની કૃપાથી અહીંયા આખું મંડળ અમારું આસપાસના ધાર્મિક ભક્તો નાગરિકો બધા હવનનો લાભ લે અને મહાપ્રસાદનો લાભ લેતા હોય. દિવાળી આવે છે, શુભેચ્છા બધા પાટલી કામીને અને આવતું વર્ષ બહુ સારું જાય. હનુમાનજી મહારાજ રાજા રણછોડિયા ભગવાન અને આ ખોડિયાર પદદેવ વરાણાજ વિયતમાં ચેરમાં તમામ દેવો આ ધાર્મિક કેમ્પો કરાવે, ગિરનાર માર કૃપા કરે, અન્નપૂર્ણામાની કૃપા રે, લક્ષ્મીનારાયણની કૃપા રે, એવું પ્રાર્થના કરીએ છીએ. આજના દિવસે હવન કરી અને ભગવાનનો આ જે કાર્ય કરવાનું હોય છે એ પૂર્ણ થાય છે એ નિમિત્તે સૌ પધારે છે. સૌને દિવાળી શુભેચ્છા અને પમદેવ મંદિર શ્રી શંકરમૂર્તિ હનુમાન ભગવાન મંડળ વિજોર વટવા અમદાવાદ દ્વારા સૌ ભક્તોને અમારા મંડળમાંથી જય સિયારામ, જય રણછોડ, જય શ્રી કૃષ્ણ, જય માતા દી. અને છવ્વીસ જાન્યુઆરીના દિવસે ભક્તાપુર રોકડી હનુમાનજીના મંદિરે સંતો બધા પધારાવાના છે. ત્યાં આગળ જે ગુરુજી છે એમના દેવળો થયા પછી ત્યાં મૂર્તિ એમની આવતા વર્ષે 26 જાન્યુઆરીના દિવસે 2020 મૂર્તિ પધરાવવાની છે. એટલે એ પણ બધા સેવા આપવા જવાના છે. ત્યાં પણ મોટો ભંડારો રાખેલો છે. સંતો આવવાના છે અને 4000 મહેમાન આવવાના છે. સંતો એટલે ઓલ ઇન્ડિયાના સંતો આવવાના. એ દાખલો કહું કે એક જગ્યાએ ગામની અંદર એમના દૂતો કાયમ જતા હતા. એ બહેના ઘરે બેસતા અને જે ચીઠી પાડી લેવા જાય કે આજે આને ઉપાડવાનો, એવામાં એને રોજ જમવાનું થતું દૂતોને આ પૃથ્વી રોડ ઉપર. એટલે એક જગ્યાએ જમતા રોડ ઉપર એક ભાઈએ સદા ખોલેલું જે આવે એમ જમાડે મહેમાનને. એટલે એમના દૂતો કાયમ જમતા. પછી પેલા ભાઈએ પૂછ્યું તમે કોણ છો કે કાયમ દર મહિને 2-3 વખત આવો? તો કહ્યું અમે એમને દૂતો છીએ, ત્યાં રીતે કોઈ મરી ગયા અને જીવ લેવા અમે આવીએ. એને કહ્યું કે તમે જુઓ મારા ઘરે એમ કે મારા લગ્ન ક્યાં થવાના, મારા સંસારમાં કેટલા બાળકો છે, એમને પૂછ્યું. એટલે એમને ના એમને એમના દૂતોએ કીધું કે અમે તમને આવતીકાલ જવા માંગીશું. જેમ રાજાએ પૂછ્યું પછી એમને પૂછવા ગયા. એમ રાજાએ કીધું કે જે આ ભાઈ છે ને એ લગ્ન થાય ને અને ક્યાંય રાતે જે દાદરા ચડશે ને ત્યાંનું મોત થઈ જાય, સાફ થઈ જશે. પણ ખરેખર એવું થયું નહીં. કેમ? કે જ્યારે લગ્ન થયા ના એ રાત્રિએ મોબાઈલ જમવાનું હતું. એની વાઈફ ત્યાં આગળ બે બેઠે જમવાનું, રાત સાથે જમવાનું સુવા રાતે. પણ ખરેખર મારા મિત્રો થઈ ગયેલા હતા એ વાતો કરાવી એને એ વાતો કરી રાતે પડાવું દી તારો જે અમારા જ લેવાનું હતું ડંખ મારી ભાઈબંધ ભલે થઈ ગયા અમારે અમારો ધર્મ બજાવવાનો. પેલા ભાઈએ કહ્યું કે તમે તમારો ધર્મ બજાવો, સાંભળજો મારા. પછી રાત્રે બરાબર એ ગામમાં એક બેનની ડિલિવરી થઈ.
એ બેનને એટલી ભૂખ લાગી, એ બેન ગરીબ ઘરના હતા, અસહાય પીડા છે, ભૂખ બહુ લાગી હતી. એટલે કે મને કોઈ ખાવા આપો, ખાવા આપો. મારું એમ કે આ ચાબડાનું જઠર, શું કહેવાય, ચાબડાનું મારું પેટ, ચાબડાનું અગ્નિકુંડ મારો એમ કે ખાવા મારે તો ગમે છે ને, તરીકે ખાવા લાગ્યા ભગડિયા. એના પછી ગામમાં જઈને ઘો પાડી, તું ખાવા લો ખાવા લો. મારા વાઈફ એમ કે બહાર જન્મ્યો એટલે ભૂખ લાગી. મારા પત્ની જે હતી સ્વાગત હતી, ચઢેલી હતી એ બારીથી સાંભળી ગઈ. પાછલા બારીથી એને દોરડું લાફો કરી, ઉપટો ગમે તે કરી એને ભોજન આપ્યું. બધી જાતના પકવાન હતા એ ઉવાળી પછી જમી, જમ્યા પછી એને રાત્રે 12 વાગે આશીર્વાદ આપ્યો કે જેને આ ભોજન મને આપ્યું છે એનો અખંડ ચૂંટણી ચાંદલો રહે, એવું ભોજન એને આપી દીધું. ત્યારબાદ 12 વાગે જીવ લેવા ગયા, જેમ જ હતું પણ જીવ લઈ શક્યા નહીં. ચિત્રગુપ્ત આના જન્મમાં આના 100 વર્ષની વાર્ત એને પડી ગઈ એક આશીર્વાદ છે. જે અન્ન ભંડાર જે જમાડે એને જે આશીર્વાદ મળે એ આવો આશીર્વાદ મળતો હોય. 100 વર્ષનો આશીર્વાદ મળી ગયા એ ભાઈને. એટલે આવી વાત છે આ ભગવાનના મહેમાની અને ભગવાનના ધામની. એટલે ક્યારે મારું કહેવું છે, એક રાજા હતો, એ રાજાએ ભંડારો કર્યો. હો બ્રાહ્મણ બોલાયા, જમા બોલાયા, બ્રાહ્મણ જમા બેઠા. એ જમા બેઠા સાંભળ્યું તમે ધ્યાનથી, જમતા જમતા ઉપરથી હવન ઉપરથી આકાશ બધી હમળી એક સાપ લઈ નીકળી. સાપ લઈને સાપનું ઝેર એ તપરામ પડી ગયું, 100 બ્રાહ્મણો મરી ગયા. ભલે પાપ કોના ખાતા ગયા ભલા જણાવો. એ પાપ ભગવાન યમરાજે પાપનું ઉધાર ખાતું નાખવા માટે ઈચ્છા કરી. રાજાના ખાતામાં પાપ નાખું, સમય ખાતામાં નાખું, સાપના ખાતામાં નાખું, વિચારમાં ચડે. ચિત્રગુપ્ત ચોપડ વિચાર એમને કીધું કે શું કરવું. ચિત્રગુપ્ત કહેવાય મને ખ્યાલ ના આવે, તો થોડી વાર એમને પેન્ડિંગ મૂક્યો. આવા બરાબર વરસ થયું તેના જેવા પાપને ઊભું રાખ્યું પેન્ડિંગ, કોના ખાતામાં નાખું ખ્યાલ ના આવ્યો. બીજા વર્ષે સાવન માસ આવ્યો, 100 બ્રાહ્મણો નીકળ્યા બીજા નવા. રાજાના દરબાર જમવા ચલો જમવા ચલો. એક બહેન હતી, બહેન બાર નાખામાં એક ઘર હતું. એ બહેને એવું કીધું કે આ રાજા અમારો એવો છે ને કે બ્રાહ્મણે જમાડી માન નાખે છે, ઝેર આપી છે, જમવા જશો નહીં. એટલે એના ખાતામાં ઝેર, એના ખાતામાં પાપ પડી ગયું. એટલે નિંદા કરવી બી ખોટું છે. જીવનમાં ધ્યાન રાખો, સત્કાર્યો કરો, ભોજન ભંડારા કરો, અન્નદાન કરો, તો મને ખવડાવો. ભગવાને આપેલું પેટ એ હવન કુંડ છે. અને સેવા કરો, જમાડો, ધાર્મિક કાર્ય કરો. જય રામ સુર, જય ભગવાન. થેન્ક યુ.